स्पेशल पासपोर्ट लईने આવેલા હોય અને પેલી ખડકીમાં બલા સેકન્ડ ક્લાસ વાળા પાસપોર્ટ વાળા હોય બધા અને આ ખડકીમાં લગ્ન કરવા હોય તો 50,000 નો ખર્ચો થતો હોય તો ઉપરથી આપીને કરે અને પેલો સારો હોય દેવ જેવો હોય રામ જેવો હોય ચારિત્રવાન હોય ઉપરથી એમ કહે કે મારે પૈસો નથી જોઈતો કે ના ના નાક કપાઈ જાય હવે આ લોકોને શું કરવું આ કેવી રીતે આ સુધરી શકે ને કેવી રીતે ઊંચો આવી શકે એટલે જ્યાં સુધી વંશ પૂજા હોય એ સમાજ રસાતળમાં જાય ગુણ પૂજા આવ્યા પછી જ સમાજ ઊંચો આવી શકે પેલો કર્ણ છે એ કર્ણમાં બધી યોગ્યતા છે પણ એક વંશનું એને લેબલ નથી અને લેબલ નથી એટલે બિચારો હડધૂત થાય છે અને બીજા એવા કેટલાય હોય જેને લેબલ હોય બાકી કશું ના હોય તો એ પણ ચાલતું હોય એમની ગાડી બરાબર સારી રીતે ચાલે કર્ણ પણ એક તરફ બેસાડી દેવામાં આવ્યો પછી અર્જુન આવ્યો અને અર્જુને આવી અને સડસડાટ દંડ ઉપર ચડી ગયો કેવી સરસ ગોઠવણી છે દંડ ઉપર ચડીને જ નહીં પછી એકદમ ભૂસકો મારવાનો બે ત્રાજવામાં જો પહેલો પગ જરા એક સેકન્ડ વહેલો પડે તો ત્રાજવું નીચું થઈ જાય તો દે નીચે પછી એવા બેલેન્સમાં પગ મૂકવાનો તમે આમ થઈ જાઓ બરાબર અધર પછી નીચે જોવાનું અને બાણાવળી પેલો અર્જુન છે પેલું ચક્ર વિંધાય બાણ મારો અને કાણું નીકળી ગયું હોય બીજી જગ્યાએ બાણ ટકરાય તો તમારું બાણ પાછું પડે એ ચક્ર એનું કાણું અને એના ઉપર ફરતું માછલું બધાનો યોગ આવે લોકોના શ્વાસ અધર થઈ ગયેલા છે કે આ એક નીકળ્યો હો આ એક નીકળ્યો એને બરાબર નીચે જોઈને બાણ માર્યું ને માછલાને ઉડાડી દીધું મત્સ્યભેદ ઉપર વિજય પ્રાપ્ત કર્યો મત્સ્યભેદ ઉપર વિજય પ્રાપ્ત કર્યો આ તરફ હાહાકાર થઈ રહ્યો છે દુર્યોધન ને પેલા બીજા ને એ બધા દુષ્ટ રાજાઓ છે એ કહે છે આવો કોઈ રસ્તે ચાલતો એરો ઘેરો માણસ આવ્યો હોય એ કઈ દ્રૌપદીને થોડો લઈ જવાનો હતો દ્રૌપદીનું આપણે હરણ કરો બળજબરીથી હરણ કરો પહેલેથી ચાલ્યું આવે છે અત્યારે જેમ ચાલતું હોય છે ક્રિકેટ રમવા જાય કે વોલીબોલ કે એવું કંઈક રમવા જાય ને જે હારે ને એ પાછા તોફાન કરીને આવે ભીમ છે ને ભીમનું પાત્ર એક ગજબનું પાત્ર છે આખા મહાભારતમાં તમે જોજો ભીમના માટે એમ કહેવાય કે એમાં બુદ્ધિ ઓછી છે પણ ખરેખર જેટલો કામ કર્યા એ એટલો ડાપણ ન કર્યા છે કે એના જેવું બીજા એકેમાં ડાપણ નહીં યુધિષ્ઠિર તો બિચારા બેઠા છે પેલા બીજા એ બેઠેલા છે ભીમે વિચાર કર્યો કે ગજબ થઈ જશે એમ કરો હવે જે થવું હોય થાય પણ મુદ્દા માલ કબજે કરી લો એમ કે મુદ્દા માલ કબજે હોય ને પછી કોર્ટે ભલે જે થવું હોય થાય એટલે એ તો ભલોય ન થયો ને ભૂંડોય ન થયો ને આગો પાછો થતો થતો પેલી દ્રૌપદી જ્યાં બેઠેલી ને એનો બાપ ને બધા ત્યાં પહોંચી ગયો અને જેમ પૂરો ઉપાડે એમ ભડાંક દઈને માથા ખંભા ઉપર નાખીને દોડ્યો હવે લડો તમારે જેમ લડવું હોય મુદ્દા માલ હાથમાં હોય ને પછી સુપ્રીમ કોર્ટ સુધી લડી લેશું અને હરખાતો 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 પેલા પ્રજાપતિના ત્યાં ઉતરેલા ત્યાં કુંતાજી રસોઈ કરી રહ્યા છે રસોડામાં અને આ તો હરખમાં ને હરખમાં કે છે માં માં જો જો હું કંઈક લાયો એમ કે કંઈક લાયો માએ એના સ્વભાવ પ્રમાણે કહી દીધું બેટા પાંચે ભાઈઓ સરખા ભાગે વહેંચીને એનો ઉપયોગ કરજો અરે શું જોતો ખરો શું લાયો છું કઈ ચીબડી ચીબડું કાકડી નથી લાયો તું હરખા ભાગે ઉપયોગ કરવાનું કે છે માએ બહાર આવીને જોયું તો એનો છોકરો તો કોઈની છોકરી ઉપાડી લાવેલો છે અરે આ શું કર્યું કે નહીં વિજયી થયા છે પેલો અર્જુન અને એટલે ઉપાડીને લાવ્યો છે પણ તે જે બોલ્યું એ માં કે હવે મારાથી તો બોલી જવાયું અને આ બોલી જવાયું એટલે પછી દ્રૌપદી એ પાંચેની પત્ની થઈ પાંચેની પત્ની થઈ અર્થ સમજાય છે પાંચેની પત્ની થઈ એક જગ્યાએ એક મહારાજ કથા કરે અને કથા કરીને વિદાય થયા અને બીજા વર્ષે આવ્યા બીજા વર્ષ બે ત્રણ વર્ષ પછી પાછા આવ્યા તેમને ઈચ્છા થઈ કે લાવો જરા લોકોને પૂછું તો ખરો હું ગયા વર્ષે ગીતા સંભળાવવા તમને આવ્યો હતો તો તમે એમાંથી કંઈક બોધપાઠ લીધો કે નહીં પહેલા જે ઘરમાં ઉતરેલા એના છોકરાને પૂછ્યું ભાઈ શેઠ મોટા શેઠ હતા બાબા તું ગીતા સાંભળી તો એમાંથી તું કંઈક સમજ્યો કે ના સમજ્યો કે મને તો તમારી ગીતા એવી અનુકૂળ આવી ગઈ એવી અનુકૂળ આવી ગઈ એવી ફાઇન અનુકૂળ આવી ગઈ આ મારા બાપુ છે ને એ મને એક પૈસો નથી આપતા અને મન કબજે રાખી રાખી રાખીને હું થાક્યો પણ તમે પેલું તે દિવસે ના કહ્યું
क्या आत्मा नैनम छिंदंति शस्त्राणी नैनम दहति पावक न चैनम क्ले दयंते, आत्मा जन्म तो नहीं आत्मा मरतो नहीं, ये तो नित्य शाश्वत छे। बस ते दिवस थी मारा मन में नक्की थई गयू छे के मारे आ डोहानू ठेकाणू पाड़ी देवू अने मिलकत कब्जे करी देवी। पहला तो बहु डरतो हतो, एने विचार कर्यो काने केवो अनर्थ कर्यो, पाप छोड़वानी जग्याए गीताना माध्यमथी ए पाप तरफ वळी रह्यो छे। अशे आ तो छोकरो छे ऊंची बुद्धि वालो। पेला डोहाने एकांत में पूछ्यू कि शेठ तमे कंईक आमांथी गीतामांथी कंईक समझ्या, कंईक बोधपाठ लीधो? के छे बहु फावी गई मारे तो गीता, एम के आ वेपार करीए ने तमे जाणो छो ने वेपारमां तो बधुं केटलुं आम तेम बधुं करवुं ज पड़े, एम के कायदा एवा बे ચોપડાઈ રાખવા પડે, ત્રણ ચોપડાઈ રાખવા પડે, સરકારને બતાવવાનો ચોપડો જુદો, ભાગીદારોને બતાવવાનો ચોપડો જુદો, પોતાને જોવાનો ચોપડો જુદો, બધા હજાર ગોરખ ધંધા કરવા પડે। તો પહેલા તો બહુ ડર લાગતો કે ભગવાન કયા નરકમાં નાખશે ને શું કરશે। પણ તે પેલો શ્લોક તમે કયો, બ્રહ્મણ્યાધાય કર્માણિ સંગમ ત્યક્ત્વા કરોતિ યઃ લિપ્યતે નસ પાપેન પદ્મપત્રમિમાં વસા। અર્જુન જળમાં કમળની માફક એને પાપ ના લાગે, જેમ જળમાં કમળ લેપાતું નથી એમ પેલા માણસને પણ પાપ ના લાગે, ત્યારથી તો મારો ભય જ ભાગી ગયો, હવે કઈ વાંધો આવવાનો, હવે કશો વાંધો આવવાનો નથી। અરે રે, આને અનર્થ કરી નાખ્યો, આને અનર્થ કર્યો। પેલા શેઠાણી હતા ખાસા મોટી ઉંમરના, એમણે જઈને એમને પૂછ્યું તમને કઈ આ ગીતા બધું સાંભળ્યું તો તમને કેમ રહ્યું? કે છે વાત જ જવા દો, મને તો એટલી અનુકૂળ આવી ગઈ, પહેલા હું એ બહુ ડરતી હતી, અને પછી જ્યારે તમે કહ્યું કે પાંચ પતિ હોવા છતાંય દ્રૌપદી સતી કહેવાની, બસ તે દિવસથી આપણો ભય ભાગી ગયો। પાંચ પતિ હોવા છતાંય જો દ્રૌપદી સતી કહેવાય તો મારો તો જે ભય હતો એ બધો ભાગી ગયો। પેલા એમ માથું ઘૂટ્યું કે આના કરતા મેં આ કથા ન કરી હોત તો સારું હતું। ઉપદેશો નૈવ દાતવ્યો યાદૃશે તાદૃશે જને, કુપાત્રને ઉપદેશ ના આપતો। ગીતામાં પાછળમાં લખ્યું છે ઇદમ તે ના તપસ્કાય, નહીં તો એ અર્થ નહીં કરે અનર્થ કરશે। કુંતાજી એમ કહ્યું કે જાઓ પાંચે જણા સરખા ભાગે વેચીને લેજો, એટલે દ્રૌપદી છે એ દ્રૌપદી પાંચેની પત્ની થઈ। આજે બધા એમ જ માનતા હોય છે, નહીં નહીં તમે અર્થ નથી સમજે। વિચાર કરો કે કુંતાજીએ રસોડામાં બેઠા બેઠા આટલું કહ્યું, એટલા માત્રથી આવો ઘોર અનર્થ થઈ શકે? જે સંસ્કૃતિનો આદર્શ, જે પરંપરાનો આદર્શ, જે શાસ્ત્રનો આદર્શ, જેની સાથે કૃષ્ણ હોય, જેની સાથે સત્ય હોય, એ લોકો આટલું માની લે ખરા? આ કોઈ 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 પ્રતિજ્ઞા થઈ ગઈ? અને માનો કે કદાચ કુંતાજી એવું બોલી ગયા, દ્રૌપદી પોતે તૈયાર થાય ખરી? કે કુંતાજીને બોલવા પ્રમાણે દ્રૌપદી પોતે તૈયાર થાય ખરી? દ્રૌપદીનો બાપ તૈયાર થાય ખરો? દ્રૌપદીની માં તૈયાર થાય ખરી? કે હવે કુંતાજીથી બોલાઈ ગયું એટલે હેણ દીકરી તને પાંચે સાથે પરણાવી દો? સમાજ તૈયાર થાય ખરો? એ સમાજમાં પહેલા કોઈ વાર આવા લગ્નો થયેલા, કોઈ જગ્યાએ કોઈ ઘટના આવે છે, આખો સમાજ તૈયાર થાય ખરો? કોઈને કદી વિચાર નથી આવતો કે આ ઘટના નથી ભાઈ, આ કોઈ ઘટના નથી। દ્રૌપદી પોતે જ વિરોધ કરે, તમે ગમે એમ બોલ્યું એટલે શું, તમે મને પાંચ સાથે પરણાવવાના હતા? કાલ તો તમે ગમે એમ બોલો તો દ્રૌપદીનો બાપ તૈયાર ના થાય, દ્રૌપદીની માં તૈયાર ના થાય, સમાજ તૈયાર ના થાય, સમાજમાં હાહાકાર થઈ જાય, ત્યારે આ થયું તો શું થયું, આ શું હતું? વાતને સમજો, મૂળમાં આવો, હવે પહેલેથી શરૂઆત કરી। એકે એક જે પુત્રો છે એના દેવ જુદા છે, સૂર્યનો પુત્ર કર્ણ છે, હે, અને પાંચેની એક એક ખાસિયત છે। કર્ણની પ્રસિદ્ધિ દાનેશ્વરીમાં, યુધિષ્ઠિરની પ્રસિદ્ધિ સત્યમાં ધર્માત્મામાં, ભીમની પ્રસિદ્ધિ બળમાં બાહુબળમાં, અર્જુનની પ્રસિદ્ધિ વિવેકમાં, પેલો જે સહદેવ છે એની પ્રસિદ્ધિ પાંડિત્યમાં, એ પંડિત છે, અને જે નકુળ છે ને એ નકુળની કોઈ કથા જ નહીં, જોજો આખા મહાભારતમાં પાંચમો ભય કહેવાય છે પણ એની કોઈ ખાસ કોઈ કથા કે કોઈ ઘટના આવતી હોય જાણે છે જ નહીં એવી રીતે। એ શું છે? એની પ્રસિદ્ધિ વૈરાગ્યમાં છે, ઉપરતીમાં છે, વિરતીમાં છે, વૈરાગ્યમાં છે। ત્યારે હવે મૂળમાં આવો,
આ જે ત્રણ ભાઈઓ, ત્રણ બહેનો, જેને એકને પાંડુપુત્ર થયો, સંસ્કૃતમાં પાંડુ શબ્દનો અર્થ થાય સફેદ, નથી થતા પાંડુ રોગ થયો છે, એનિમિયા છે, અને પાંડુ રોગ શરીર એકદમ ધોયેલા ધોતિયા જેવું ધોળું થઈ ગયું છે, જે સત્વગુણ છે એ સત્વગુણને સફેદ રંગનો માન્યો છે, રજોગુણને લાલ, તમોગુણને કાળો, એવા રંગ નથી પણ સમજાવવા માટે એવા રંગ માન્યા છે. એટલા માટે આપણે રાક્ષસોને કાળા ચિતરીએ છીએ, રાક્ષસો હોય એના ચિત્રમાં એને કાળા એટલા માટે ચિતરીએ છીએ કે તમા પ્રધાન છે. હિટલર તો ગોરો હતો, હિટલર તો ગોરો હતો, 60 લાખ યહૂદીઓને મારી નાખ્યા, વીરબાઈ રીબાઈને માર્યા, ભૂંડી રીતે માર્યા યહૂદીઓને, અને બીજા વિશ્વયુદ્ધમાં જે માણસો મર્યા કરોડો, એ તો વાત જુદી છે. રાવણ એ ગોરો હતો, રાવણ છે ને ઋષિના વંશમાં હતો, બ્રાહ્મણ હતો, ઉત્તમ કુલ પુલસ્ત્યકર નાતી પૂજ્યો શિવ વિરંચી બહુ ભાંતિ, પુલસ્તીના વંશમાં જન્મેલો, એ ઋષિના વંશમાં જન્મેલો બ્રાહ્મણ છે જેને ભગવાન શંકરનું તપ કર્યું છે. અને રામના તપ અને રાવણના તપ ભેગા કરો તો રાવણે તો ઘણું તપ કર્યું છે, રાવણના તપના 100મા ભાગનું તપ રામે નથી કર્યું. આટલું તપ કર્યા પછી પણ એ રાક્ષસ છે, અને ઓછું તપ કરીને પણ રામ ભગવાન છે, કારણ પેલાનું તપ દુનિયાના વિનાશ માટે હતું, તપ ઘણું કર્યું પણ દુનિયાના વિનાશ માટે, આમણે તપ ઓછું કર્યું પણ જે કંઈ કર્યું એ લોકોના ભલા માટે કર્યું, એટલે ઘણું તપ કર્યું પણ બીજાના વિનાશ માટે કર્યું એટલે રાક્ષસ થયું, થોડું તપ કર્યું પણ લોકોના ભલા માટે કર્યું એટલે ભગવાન થયું. ત્યારે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ ત્રણ ગુણો છે, એની આ કથા ચાલી રહી છે. પાંડુ છે એ સત્વગુણ છે, કારણ કે શુક્લ છે, કારણ કે પાંડુ છે, એને એને શ્રાપ છે કે તું સંસાર નહીં ભોગવી શકે. નોંધ કરજો, અતિશય સાત્વિક માણસો કદી સંસાર લાંબો ટાઈમ ના ભોગવી શકે, સંસારને ભોગવવા માટે પણ રજોગુણ તમોગુણ જોઈએ, એ ફિટ થશે જ નહીં, એ તમે એ સ્ક્રૂને બેસાડો ને પણ એ ફિટ થશે જ નહીં, એનામાં એ યોગ્યતા જ નથી, લાયકાત જ નથી. બહુ ભગત વૃત્તિના માણસો હોય એ સંસારમાં બહુ સફળ નથી થતા હોતા, બહુ નથી સફળ. નરસિંહ મહેતા હોય, ઘી લેવા મોકલો એટલે મંજીરા લઈને બેસી જાય, હવે ઘરવાળી મોકાણ ના મૂકે ત્યારે શું મૂકે પછી. પેલા નાનકદેવ હતા, નાનકદેવ એમના બાપા છે ને વેપારી, ખત્રી કુટુંબ પંજાબનું, વેપારી, અને વેપારીને તો કમાવાની વૃત્તિ હોય જ. નાનકદેવની ખાસ વૃત્તિ કે જે કોઈ સાધુ સંત આવે એને જમાડે, એને લઈ જાય, એને કપડાં આપે, કંઈ આપે, એને જમાડે. એક દિવસે એના બાપે એવા દુઃખી થયા, એવા દુઃખી થયા, અને દુઃખી થઈને કહી દીધું કે આના કરતાં તો મારે ઘરમાં પથરો જન્મ્યો હોત તો સારું હતું, એમને ખબર નથી કે તમારું કુળ ઉજ્જવળ કરવામાં જન્મ્યો છે, તમને, તમે જેને હડધૂત કરો છો, તમે જેનું અપમાન કરો છો, તમે જેને જોઈને દુઃખી થો છો, એ હજારો વર્ષ સુધી તમારું નામ અમર કરશે. કાલુરામ ખત્રી, નાનકદેવના બાપનું નામ કાલુરામ ખત્રી. ઘરમાંથી નીકળી ગયા, બસ નીકળી ગયા, એ નીકળી ગયા, કારણ કે ફિટ ના થાય, એ જગ્યાએ ફિટ ન થઈ શકે. જલારામની કથા જાણો છો, જલારામે ફિટ નતા થયા, એના કાકા અને એના બાપુ બધા કહેતા હતા કે આ જલિયો ક્યાંથી આવ્યો આ ઘરમાં, મારા ઘરમાં ઘરને ફેદાન ને ખેદાન મેદાન કરવા બેઠો, જરાક દુકાનમાં બેસાડો એટલે કોઈને કંઈ આપ્યું જ છે જાણે, એને ખબર નથી કે જલિયો તારા દેશમાં તો નહીં પણ ઠેઠ 7 ધરતી 7 સમુદ્ર પાર પણ એના ફોટા પૂજાવાના છે. જિસકો ના દે અલ્લાહ ઉસકો દે જલ્લા, પણ એના બાપની માફક જો ડાયો ડમરો વાણીઓ થઈ અને હિસાબ ખેતા સરવાળા બરવાળા બધું કરતા શીખ્યો હોત તો આજે એનું નામ ના હોત, આજે એનું નામ ના હોત. દુનિયાને ઊંધા ચશ્મા ડાયા દીવાના સમજે, એ ફિટ ના થઈ શક્યો, એટલે હદ સુધી ફિટ ના થઈ શક્યો. એક વૃદ્ધ સાધુએ આવીને કહ્યું, જલા હું વૃદ્ધ થયો ને મારી હવે સેવા કરે એવું કોઈ નથી, તારી સ્ત્રીને આપ મારી સેવા કરવા માટે. અરે લોટ આપવાનો હોય, પૈસા આપવાના હોય, કપડાં આપવાના હોય, કઈ સ્ત્રી આપવાની હોય? અને એને સ્ત્રીને કહ્યું, જો એક સાધુ આવ્યા છે તારે, તને માગે છે, બોલ સેવા કરવા જવું છે? જઈશ.
સ્ત્રી પણ એવી, એને કહ્યું તમારી આજ્ઞા હોય તો જો, અને ગઈ. સાંજ પડતા પડતા પાછી આવી. કેમ પાછી આવી? કે નહીં, મહારાજે કંઈક મને બેસાડી અને આ જોડી આપી, આ દંડો આપ્યો અને કહ્યું બેસ હમણાં હું આવું છું. અને એ તો ગયા, એ ગયા, ફરી આયા જ નહીં. અને પેલો જલો કે છે, એ તો નારાયણ હતા, એ તો મારા ભગવાન હતા, એ તો મારા ભગવાન હતા. શું છે, કોણ આને ડાયું કહી શકે? જીવનમાં કેટલીક વાર એવી ઘટનાઓ હોય જે બુદ્ધિથી પર હોય, સામાજિક મૂલ્યોથી પર હોય, પરંપરાથી પર હોય, અને એને વ્યક્તિનો આદર્શ કહેવાય, સમષ્ટિનો આદર્શ ના કહેવાય. હવે જલારામે એવું કર્યું ત્યારે કોઈ બીજો કહે કે હેડો ત્યારે આપણે એવું કરીએ, એટલે આપણને કોઈ જોડીને દંડો આપતા જાય તો એ આંધળો કહેવાય. એ તો વ્યક્તિનો આદર્શ હતો, એ સમષ્ટિનો આદર્શ, બધાનો આદર્શ ના કહેવાય. તમે દેખા દેખી કોઈ એવું કરવા જાઓ એટલે કુવામાં જ પડો, વિનાશ કરીને બેસી જાઓ. તો આવી રીતે એક સત્વગુણ છે જેનું નામ પાંડુ છે, એને શ્રાપ છે કે તું સંસાર નહીં ભોગવી શકાય, તારાથી નહીં એ થઈ શકે. એના માટે થોડું રજોગુણ જોઈએ. સોનું છે ને, એકલા સોનાની વીંટી બનાવો ને તો લાંબો ટાઈમ ના ચાલે, એમાં થોડુંક તાંબુ ભેળવવું પડે. સત્યાનૃતેચ મિથુની કૃત્ય ભવતી લોક વ્યવહાર, ભાષ્યકારે ભાષ્યમાં લખ્યું છે, લોક વ્યવહાર કરવો હોય તો એ લોક વ્યવહારમાં થોડુંક સત્ય ને થોડુંક અસત્ય મેળવવું પડે. સત્યાનૃતેચ મિથુની કૃત્ય ભવતી લોક વ્યવહાર. તમારા ઘરમાં માનો કે આજ $2000 આવ્યા, હોટલમાં ચાલ્યો ધંધો ને $2000 આવ્યા, $2000 તમારી તિજોરીમાં પડેલા છે. તમારી બાજુના ત્રીજી ચોથી હોટલ વાળો છે, એક માણસ એવો છે, એના સાથે તમારો સંબંધ છે, પણ એ માણસ સાચો માણસ નથી, જીભનો સાચો નથી, જેનું લે એનું આપતો નથી, લે પણ આપવાનું પછી યાદ ના આવે. હવે એ માણસ આવીને કહે છે કે ભાઈ જરા મારે જરૂર પડી છે, $2000 હોય જરા મને આપજો, કાલ આપી દઈશ. હવે શું કરશો? તિજોરીમાં $2000 પડ્યા છે ત્યારે એમ કહેશો કે ભાઈ આ $2000 તો પડ્યા છે પણ મારે તને આપવા નથી, તો દુશ્મન થશે. એ પાછો ન કરવાના કામ કરશે, તમારી મોટલને આગ લગાડશે, કંઈક વિરોધમાં દાઢમાં રાખશે, એ તો દુર્જન છે, સઠ છે. ત્યારે હવે શું કરશો? ત્યારે હવે શું કરશો? ત્યારે હવે એમ કેવું પડશે ભાઈ જો જરાક વહેલા આવ્યા હોત ને તો આપો, તો હમણાં જ ફલાણા કંઈક અમુક કામમાં રોકાઈ ગયા, હમણાં તો બહુ મંદી ચાલે છે, નામ છે ને, કંઈક બાના કરવા પડશે. હવે પેલો સત્વગુણ વાળો હોય, સાચો માણસ હોય, એ કહે કે આ $2000 પડ્યા, લે ભાઈ લઈ જા. પેલો તો કહે સારું લઈ જાઉં, ત્યારે આપવા તો આવવાનો જ નથી, હવે ઘરવાળી માથા ના ખૂટે ત્યારે શું ખૂટે. એટલે જોજો, એકે એક મોટા ભાગે એકે એક ભગતની પત્નીઓએ એમના 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 ધણીઓના છાજિયા જ લીધા છે, પછી તુકારામ હોય કે કોઈ પણ હોય, કારણ કે એમને આવડતું જ ના હોય બધું, સંસાર કેવી રીતે ચલાવવો, કેમ બધું કરવું, એ નીતિ આવડતી જ ના હોય. ભોળા હોય, સત્વગુણ પ્રધાન. એ પેલો પાંડુ છે એ સત્વગુણ છે, પેલો જે આંધળો છે એ તમો ગુણ છે. તમો ગુણ આંધળો હોય, એને આંખ હોય જ નહીં, એનો અર્થ સમજ્યા? જેને પોતાના સ્વાર્થ સિવાય બીજું કશું દેખાતું જ નથી, એ છતી આંખે આંધળો છે. એટલે મામકાહ પાંડવાશ્ચૈવ કિમ કુરુવત સંજય, ધાર્તરાષ્ટ્રા ધૃતમ રાષ્ટ્રમ યેન, અથવા ધૃતમ રાષ્ટ્રમ યૈહિ તે ધાર્તરાષ્ટ્રા. ગીતાની વ્યાખ્યા, જેણે પારકી મિલકત પચાવી લીધી છે એનું નામ ધાર્તરાષ્ટ્રા છે. જેણે પારકી મિલકતને પોતાની કરી લીધી છે, તો ધૃતમ રાષ્ટ્રમ યૈહિ તે ધાર્તરાષ્ટ્રા કૌરવા, અને હૃતમ રાષ્ટ્રમ યેષામ તે હાર્તરાષ્ટ્રા, જેમનું રાષ્ટ્ર હરાઈ ગયું છે, છીનવાઈ ગયું છે ભોળપણમાં નાદાનીમાં, એ બધા હાર્તરાષ્ટ્ર છે. પાંડવો હાર્તરાષ્ટ્ર છે, કૌરવો ધાર્તરાષ્ટ્ર છે, અને હાર્તરાષ્ટ્ર અને ધાર્તરાષ્ટ્ર વચ્ચેની આ લડાઈ છે. હવે હાર્તરાષ્ટ્રો એમ કે ભલે ત્યારે જા લઈ જા હેડ, તો શરણાગતિ છે, તો ધર્મ ક્યાં રહ્યો? શરણાગતિનું નામ ધર્મ નથી. અપમાનને અત્યાચારને સહન કરી લેવું એનું નામ ધર્મ નથી. અત્યાચાર કરનાર જેટલો દોષી છે એથી પણ વધારે અત્યાચારનો જવાબ આપ્યા વિના મૂગા મોઢે અત્યાચારને લાંબા સમય સુધી સહન કર્યા કરનાર વર્ગ એથી પણ વધારે દોષી છે. એ કોઈ ઉદાર નથી, કોઈ ભલો માણસ નથી.
એ તો અત્યાચાર સહન કર્યા જ કરે છે, એ તો એનાથી વધારે દોષી છે. એટલે પેલા ધારતરાષ્ટ્ર પાંડવા, આ ધારતરાષ્ટ્ર છે, પેલી જે ભજન કર્યા કરનારી છે, એક એ વિદુર જેને જન્મ આપ્યો એ રજોગુણ છે. આ ત્રણ ગુણોની ગાથા ચાલી રહી છે, આ ત્રણ ગુણો. એટલે પેલા સત્વગુણ છે, એ સત્વગુણના લગ્ન બે સાથે થયા. ધ્યાન દેજો, સત્વગુણ રૂપી જે પાંડુ છે, એ પાંડુને બે પત્નીઓ થઈ, બે, એક કુંતી અને બીજીનું નામ છે માદ્રી. કુંતી એટલે શ્રદ્ધા અને માદ્રી એટલે ભક્તિ. એ જે શ્રદ્ધા છે એના ચાર પુત્રો અને ભક્તિના બે પુત્રો. શ્રદ્ધામાંથી દાન થાય પણ કુમાર અવસ્થામાં થયું, સત્વગુણ સાથે સંબંધ થયા પહેલા થયું, એટલા માટે ત્યાજ્ય થયું. દાન છે ને, એ દાનમાં જો સત્વગુણ ના આવ્યો હોય તો મેં કર્યું મેં કર્યું મેં કર્યું એવી વૃત્તિ જાગે, અહંકાર જાગે. એટલે એ મહાન હોવા છતાં પણ કૌરવ પક્ષમાં ગયું. દાનની બહુ પ્રસિદ્ધિની બહુ લાલસા હોય, પ્રસિદ્ધિની લાલસા માટે તાલીઓ વગડાવવા માટે પણ દાન થાય છે, સારી વસ્તુ છે, ખોટું નથી. કૌરવોના પક્ષમાં રહીને પણ કર્ણ આદર્શ છે. કર્ણને કોઈ કોઈ હલકી નજરે નથી જોવામાં આવતો, ભીષ્મને હલકી નજરે નથી જોવામાં આવતા, દ્રોણને હલકી નજરે જોવામાં નથી આવ. જુઓ, ભૂંડા માણસોના વચ્ચે રહીને પણ એ ભલા છે, પણ ભૂંડા માણસો વચ્ચે રહેવું પડે. તો સૂર્ય દાનેશ્વરી છે. ધ્યાન દો, સૂર્ય જેવું કોઈ દાન નથી કરતું. સૂર્યના કારણે આપણે જીવીએ છીએ. એનું એક સૂર્ય ઉપનિષદ છે, સૂર્ય ઉપનિષદ. એ શું આપે છે? એમ કે છે કે જીવન સૂર્યથી છે, જીવન સૂર્યથી છે. એ તમારી વનસ્પતિને, તમારા જીવનને, તમારા પ્રાણને. આ ધોળિયા લોકો નથી, એ તડકે પડ્યા હોય છે. હું તો વિચાર કરતો હતો કે નાગા બાવા આપણા ત્યાં જ બધા ફરતા હોય છે. નાગા બાવાની જમાતે જમાત બધી ફરતી હોય તો કુંભ મેળામાં તમે જાઓ તો બિલકુલ નાગા બાવાઓના ટોળે ટોળા. એના કરતા તો વધારે નાગા બાવા અહીં બધા ઘણા છે, એ પડ્યા હોય શાંતિથી. અને કેવી વિચિત્રતા છે કે એવી પરિસ્થિતિમાં જુઓ એટલે તમને કોઈ વિકારે ના થાય, કશો વિકાર ના થાય. કોઈ ઠેઠ નીચે સુધી પહેર્યું હોય, જરાક પગ ઊંચો, કપડું ઊંચું થઈ જાય તો માણસના અંદર વિકાર થાય, ને પેલા પડ્યા છે શાંત. સૂર્ય સૂર્યદેવને કહે છે કે હવે અમારા શરીરને બ્રાઉન બનાવો, બહુ બ્રાઉન બનાવો. પેલા જેના બ્રાઉન છે કે વ્હાઈટ બનાવો. આ દુઃખ તે ક્યાં લઈ જવું? તો સૂર્ય એ મોટામાં મોટો દાનેશ્વરી દેવ છે. એનું નામ પૂષણ છે, પુષ, પુષ્ણાતિ વિશ્વમિતિ પૂષણ, એટલે એનું નામ પૂષણ છે. એ દાનેશ્વરીના ગુણને બતાવવા માટે પ્રથમ પુત્ર જે દાન છે એ શ્રદ્ધામાંથી દાન પેદા થાય, પણ શ્રદ્ધા અને સત્વગુણનો યોગ ન થયો હોય એના પહેલા થાય, એટલે દાન ત્યાજ્ય થયું. એ મહાન ગુણ છે, ત્યાજ્ય થયો અને વિપક્ષમાં ચાલ્યો ગયો. એટલે તમે જોજો, અસુરો પણ દાનેશ્વરી હોય, ભક્તો જ દાનેશ્વરી ના હોય, પેલા પણ દાનેશ્વરી હોય અને તમારા કરતા વધારે દાન કરતા હોય, પણ અહંકારથી કરતા. ત્યારે હવે શ્રદ્ધામાંથી બીજો પહેલો પુત્ર કયો થયો? શ્રદ્ધામાંથી પહેલો પુત્ર કયો? ધર્મનો જન્મ થાય. શ્રદ્ધા વિનું ધર્મ નહીં હોય. ધર્મ કદી બુદ્ધિથી નથી આવતો, અને બુદ્ધિથી આવેલો ધર્મ કદી ટકતો નથી હોતો. ધર્મ શ્રદ્ધામાંથી આવતો હોય છે, શ્રદ્ધા એની માં છે. સત્વગુણ અને શ્રદ્ધાના યોગથી જે પ્રથમ પુત્ર થયો એનું નામ થયું ધર્મરાજ. ધર્મ અને સત્ય બે એક છે, સત્યને અને ધર્મને જુદા ના કરી શકે. એટલે પેલા યમરાજના પુત્રને કહ્યું, યમરાજ તો ભયંકર છે. એ નહીં, યમરાજ ભયંકર નથી. યમરાજ કહે છે, હું તો ભાઈ જેણે જેવું કર્યું હોય એને એવું ફળ આપું, હું કોઈને પક્ષપાત નથી કરતો. જે ન્યાયાલય છે, ન્યાયાધીશ, એ ન્યાયાલયનું પ્રતીક શું છે તમને ખબર છે? ત્રાજવું. એ યમરાજનું પ્રતીક પણ શું છે? યમરાજ શું લઈને બેઠા છે? ત્રાજવું. હવે અહીંથી ગાંસડી બાંધીને જયારે રવાના થાવ ત્યારે એક તરફ તમારું મૂકો અને બીજી તરફ તમને મળે. જે ગાંસડીમાં લઈ ગયા હોય એના સામે એવું મળે, ગાંસડીમાં લઈ ગયા હોય કઈ ને તમે માગો કે મારે તો આ $12 વાળો રૂમ નહીં જોઈએ, મારે તો પેલા 5 સ્ટાર હોટલમાં ઉતારો કરવો છે,
તમારે ગાંસડીમાં છે ફાઈવ સ્ટાર હોટલની કૂપન લાયા છો કે ના? એ તો નથી લાયા, તો જાઓ ત્યારે પછી આ ગટરમાં રહેવું પડશે. જેવું ગાંસડીમાં હોય એવું પેલો આપે એટલે એનું ન્યાયને ત્રાજવું લઈને બેસાડે. ન્યાયાલયનું પ્રતીક પણ ત્રાજવું છે, અને એ ત્રાજવું કોના હાથમાં પકડાયું છે ખબર છે? આંધળી ડોશીના હાથ, આંધળી ડોશીના હાથ. નહીં તો પાછું એ ભેદભાવ કરે, જુએ ને કે આ મારો પાણીઓ આવ્યો, આ તો મારો ભત્રીજો આવ્યો, એવો પાછો ભેદભાવ કરે, પક્ષપાત ના કરે, એટલે એ ડોશીને આંધળી રાખી છે, તું આ ત્રાજવું લઈને બેસ. પછી જે બીજો પુત્ર છે એ વાયુનો છે. બળનું પ્રતીક કોણ છે? વાયુ. ધર્મનું પ્રતીક, સત્યનું પ્રતીક યમ છે, યમરાજ છે. તો બળનું પ્રતીક, પરાક્રમનું પ્રતીક, મહાપરાક્રમી કોણ છે? વાયુ છે. આપણા ત્યાં લખ્યું છે પ્રલયકાળમાં જે વાયુ છે, વાયુ પતરા ઉડાડે નહીં, પહાડ ઉડાડે, હિમાલયને ઉડાડે. એ વાયુની અંદર એટલી તાકાત છે કે આખા હિમાલયને ઉપાડીને ફેંકી દે, એટલે પરાક્રમ છે. અને તમારા શરીરની પણ વાત કરું છું, તમારા શરીરની અંદર પણ જે પરાક્રમ છે, શૌર્ય છે, બળ છે, એનું મૂળ પેલો વાયુ છે, વાયુ તત્વ છે. વાયુ તત્વનો અંદર અર્થ ફૂલી ગયેલું શરીર નહીં, કઈ પગમાં વાહ આવ્યો છે એ વાહ ના સમજી લેતા, ગડો સારું થયું મહારાજે આજ તો આપણને ગમતી વ્યાખ્યા કરી, એવો અર્થ ના કરી લેતા. તમે જયારે એક મણ વજન લઈને આમ ઊંચો હાથ કરો છો, પછી કેટલો ટાઈમ ઊંચો રાખી શકો? એક અડધી મિનિટ, મિનિટ થતા થતા આમ હાથ નીચે થવા લાગે. આપણું શાસ્ત્ર એમ કહે છે કે પ્રબળ વાયુના કારણે તમે હાથ ઊંચો કરી શક્યા, અને જેટલી પ્રબળતા હશે ત્યાં સુધી ઊંચો રાખી શકશો. પછી તમારા સ્નાયુઓ ઢીલા થવા લાગે, તમારી ઈચ્છા હોય કે ના હોય હાથ નીચે આવવાનો જ. એટલે ભીમ એ બળનું પ્રતીક, શૌર્યનું પ્રતીક, પરાક્રમનું પ્રતીક, એનો પિતા, એનો મંત્ર રાખ્યો વાયુ. અને ઇન્દ્ર છે, એ ઇન્દ્ર વિવેક છે, વિવેકનું પ્રતીક છે, એટલે રાજ ચલાવે છે, એટલે વ્યવસ્થા કરે છે. એટલા માટે ઇન્દ્રને છે ને એટલા માટે નેતા બનાવ્યો, સેનાપતિ બનાવ્યો. યુધિષ્ઠિરને બનાવવો જોઈએ ખરેખર તો સિનિયોરિટી પ્રમાણે, તો યુધિષ્ઠિરને. અને યુધિષ્ઠિર કદાચ ધર્માત્મા હોય અને ન બનાવે તો પછી ભીમની સિનિયોરિટી આવે, આવે કે નહીં? ભીમની આવે. તો કૃષ્ણે કહ્યું ભીમ તું બહુ ખાય છે, એમ ભગવાન ખાઉં છું તેમાં તમારું શું બગાડું છું? નહીં, એમ કે બહુ ખાય એમાં બુદ્ધિ બહુ ના હોય, બહુ ખાય ને એમાં બહુ બુદ્ધિ ના હોય, પછી ગચર ગચર ખાખા જ કરતો હોય. કે છે તમે કહેતા હશો એવું, બાકી મેં જે કર્યું છે એ બધું સમજીને જ કર્યું છે. ભગવાન પ્રસન્ન થયા હતા, અને પ્રસન્ન થયા ને તારે કહ્યું બોલ ભીમ તારે શું જોઈએ છે? કે છે હું જેટલું ખાઉં એટલું હજમ થઈ જાય, જેટલું ખાઉં આખા દિવસમાં જે કંઈ ખાઉં એ હજમ થઈ જાય, પણ પાછો ડાયો એવો ને, ડાપણ એવો ને, એટલે પાછળનું બધું શકુની માટે માખી લીધું, પાછળનું બધું શકુની સંભાળે, નહીં તો પાછળ મારે ઉપાધિ થાય. હવે ડાપણ ઓછું છે, તમે કહો છો મારામાં ડાપણ નથી, ડાપણ નથી. ભીમ છે એની સિનિયોરિટી આવે, પણ ભીમને કેમ ઈ સેનાપતિ ના બનાય, અર્જુનને જ કેમ બનાયા? નીતિ છે. બહુ ધર્માત્મા રાજા હોય એની પ્રજા દુખી થઈ જાય, ઊંધી વાત તમને કહી રહ્યો છે પણ છતાં સાચી છે. નીતિકારે લખ્યું છે બહુ ધર્માત્મા હોય, આખો દિવસ ધર્મ ધ્યાન પૂજા પાઠ આમ તેમ કર્યા જ કરતો, એની પ્રજા દુખી દુખી થઈ જાય. એટલે શાસ્ત્રમાં રાજા માટે બહુ ધર્મ ધ્યાન કરવાનો નિષેધ કર્યો છે. એને એમ કહ્યું છે કે તારે તો પ્રજાનું રક્ષણ કરવું એ જ તારા માટે ડ્યુટી છે, તું માળા લઈને બેસી જાય પછી તો નોકરશાહી ચાલી જાય. એક રાજા થયો, બહુ ભગત માણસ, અતિશય ભગત માણસ, અને આખો દિવસ ભજનમાં ભજનમાં તલ્લીન રહે. દીવાન સારો મળેલો, ઓફિસરો પહેલેથી સારા, એટલે રાજ ચલાવે. એમણે કહી દેલું તમારે રાજ કરવું, મને તમારે ભગવાનના ધ્યાનમાં રહેવા દો. પછી એના મનમાં એક વાર વિચાર આવ્યો કે ઓહો હું રાજા હોઉં અને મારા રાજ્યમાં જે ભગત લોકો છે એ ભગત લોકો બિચારા બધા દુખી થાય તો બરાબર નહીં. પેલા દીવાનને બોલાવીને કહ્યું જો એક કાયદો કરો કે મારા રાજ્યમાં જેટલા ભક્તો હોય, ભગત હોય, એ બધાનું મહેસૂલ માફ, એમનું મહેસૂલ નહીં લેવાનું, માફ કરી દો. પેલા મંત્રીએ કહ્યું કે એવો કાયદો ના કરાયો,
એવો કાયદો ના કરે કે નહીં હું કહું છું કરો તમે ધર્મ. મારે હું રાજા થયો ને મારા ભગત બિચારા મહેસૂલ ભરે, અને પહેલાના સમયમાં મહેસૂલ સિવાય બીજી કોઈ આવક જ નહીં, અત્યારે બધી ઘણી આવકો થઈ ગઈ. મહેસૂલ માફ થઈ ગયો, આખા રાજ્યમાં દાંડી પીટાવી દીધી કે જે કોઈ ભગત હશે એનું બધું મહેસૂલ માફ. અને પછી તો કઈ ગોપીચંદન મોઘું થયું, કઈ ગોપીચંદન મોઘું થયું. એકે એક માણસો એ ખરીદી ખરીદીને ટીલા કરવા માંડ્યા, કોઈ આમ ને કોઈ આમ ને કોઈ આમ ને ટીલે ટીલા કરી કરીને જ્યાં જુઓ ત્યાં. 5 વર્ષ 7 વર્ષ 10 વર્ષ થતા થતા તો ગામમાં બધા જ ભગત થઈ ગયા, ભગતાણીઓ અને ભગત. બીજી વાત, ટીલા ટીલા મહેસૂલ નો પૈસો ના આવે, એક પૈસો ના આવે. ને જૂની તિજોરી હતી એ તો ખાલી. પેલા દીવાને કહ્યું, સાહેબ તિજોરી ખાલી થઈ ગઈ છે, મહેસૂલ આવતું નથી. કેમ નથી આવતું? કે બધા ભગત થઈ ગયા. તમે કાયદો કર્યો ને, તમે કાયદો કર્યો જે ભગત હોય એનું મહેસૂલ માફ, એટલે બધા ભગત થઈ ગયા. ખરેખર ભગત થઈ ગયા? હવે ખરેખર કે ખોટા આપણે તો શું બીજું સમજીએ, થઈ ગયા છે. પણ જો તમે મને છૂટ આપો તો હું તમારી તિજોરી તર થાય એવો કઈક રસ્તો કાઢું. કે કર ત્યારે. હવે ભાઈ તે તું સલાહ આપતો તો એ બરાબર આપતો હતો, પણ ચાલ હવે તને જેમ ઠીક લાગે એમ કર. પેલા મંત્રીએ આખા રાજ્યની અંદર દાંડી પીટાવી દીધી કે ફલાણી તારીખે આખા રાજ્યમાંથી ભજન મંડળો બધા આમંત્રિત કરવામાં આવે છે, સ્પર્ધા કરવામાં આવશે, સૌને કાળી રોટીને ધોળીદાર ખવડાવવામાં આવશે, 32 પ્રકારના પકવાન રાજા જમાડશે પોતાની હાથે પીરસીને, અને જે ભજન મંડળ ને જે ભક્ત ના પહેલો નંબર આવશે બીજો નંબર આવશે એને ઇનામ આપવામાં આવશે. અને પછી તો ભજન મંડળીઓ ગામે ગામથી છૂટી, તંબુરા અને પેલા ઢોલકા અને મંજીરા અને ખડતાલો અને કુદા કુદ કરતી આવે છે, કઈ નું કઈ કરતી. એક મોટો કોર્ટ બનાવેલો, એ કોર્ટમાં બધી મંડળીઓને 200-500 મંડળીઓ આવી બધી ભેગી કરી, ભજન ગાઓ ભાઈ હમણાં, રાજા જોઈને પછી નિર્ણય કરશે. પૂછ્યું કે હવે કોઈ મંડળ આવવાનું બાકી રહ્યું કે ના બધા આવી ગયા? જોઈ લીધું પેલા ને કહ્યું, ચાંપો પેલો મોટો દરવાજો બંધ કરી દે. દરવાજો બંધ કરી દીધો. આવા માઇક ઉપર આવી ને મંત્રીએ કહ્યું, સાંભળો ભાઈ એક બહુ મોટું દુઃખ થયું છે, રાજાના પેટમાં ચૂંક ઉપડી છે, પેટમાં મહા ચૂંક ઉપડી છે, અને રાજ જે વૈદ્ય છે રાજ વૈદ્ય એમ કહ્યું છે કે આ જે ખરા ભક્તો છે એ ખરા ભક્તોને જો ઘાણીમાં પીલવામાં આવે અને એમનું જે મલમ બને એ મલમ જો માલિશ કરવામાં આવે તો રાજાની પીડ મટી જાય, અને તમે તો ભક્ત માણસો છે તમારે તો સંસારમાં કઈ મોહ હોય જ નહીં, અને આવો રાજા જીવતો હોય એટલે તમારે તો જીવ્યા તો હોય શું ને મર્યા તો હોય શું, એટલે ભાઈઓ લાઈનસર થઈ જાઓ, ઘાણી તૈયાર છે અને હવે તમને પીલવાની શરૂઆત કરવાની છે. એકબીજાના સામે જોવા લાગ્યા કે આ દૂધપાક ખાવા આવ્યા છીએ કઈ પીલાવા આવ્યા છીએ. કોઈ નજર આમ કરીને માર્યો, કોઈ કોટો કોટ ઉપર ચડી ગયા, કોઈ આમ ચડી ગયા, કોઈ આમથી ભાગ્યા ને કોઈ આમથી ભાગ્યા ને કોઈ કઈ કરીને ભાગ્યા ને પડતું મૂકી મૂકીને ભાગ્યા, કોઈના પગ તૂટ્યા ને. 1.5 કલાકની અંદર એક માણસ સિવાય આખો કોર્ટ ખાલી થઈ ગયો. પેલા રાજાને કે જુઓ આવો આ તમારા ભગત જોયા? ક્યાં ગયા? અરે નાસી ગયા બધા. તો આ કેમ ના નાઠો? એને જઈને પૂછ્યું, ભાઈ બધા ભગત ચાલ્યા ગયા તો તમે કેમ બેઠા છો? ભાઈ મારા અહો ભાગ્ય કે મારું શરીર રાજાના કામમાં આવે, ઘાણીમાં પીલો મને ખુશીથી પીલો અને મારા રાજાને સાજો કરો, મારે હવે જીવવાની કોઈ ઈચ્છા નથી. પેલો મંત્રી કે છે, જુઓ આખા રાજ્યમાં આ જ એક ભગત છે, કોઈ ખરો ભગત હોય તો આ જ છે, એનું મહેસૂલ માફ. અને પેલા જે ભાગી ભાગી નાસી ગયા ને એમના 10 વર્ષના મહેસૂલ વસૂલ કરો અને જેટલા વસૂલ થાય એના ઉપર ડબલ દંડ નાખો. તિજોરી ભાર ચક ભરાઈ દીધી. બહુ ધર્માત્મા રાજા હોય ને એ રાજ સારી રીતે ના કરી શકે, એ ફેક્ટરી ના ચલાવી શકે, એ ધંધો ના કરી શકે. ત્યારે હવે પેલો બળ તો છે ભીમમાં, પણ વિવેક નથી. પાછો એ કરે ત્યારે આખું બધું ઉથલાઈ નાખે, પણ કોઈ ટાઈમે જયારે સૂક્ષ્મ નિર્ણય કરવા હોય ત્યારે ના કરી શકાય. એટલે ત્રીજો પુત્ર જે ઇન્દ્ર છે, વિવેક છે, એ વિવેકને આપ્યું કૃષ્ણને, વિવેકનો યોગ છે. ચોથો ને પાંચમો પુત્ર છે એ માદ્રીનો છે. ધ્યાન દો, વાતને સમજો. કુંતી કોણ છે? કુંતી
श्रद्धा छे, अने श्रद्धामांथी धर्म जागे, श्रद्धामांथी दान धर्म पराक्षौर्य पराक्रम अने विवेक आ धर्मना पुत्रो, अने पेली जे माद्री रूपी जे भक्ति छे एना बे पुत्रो ज्ञान अने वैराग्य। भागवत में जोजो भक्ति माथी ज्ञान अने वैराग्य प्रगटे, एमा वैराग्य सहदेव छे, अने पेलो नकुड़ छे ने वर्णागी वर्णागी करो छो, वर्णागी नथी ए वैरागी छे, उल्टो अर्थ करी नाखी ए वैरागी छे। तो आ पांच पुत्रो थया, अने आ पांच पांडवो छे ए सदवृत्तियो छे, सत्वगुणनी वृत्तियो छे। पेली सो जे छे सो दुर्वृत्तियो छे, दुशासन दुर्यमन दुशील दुष्कर्ण, ये जे गांधारी छे ये गांधारी कोण छे, अने अने पेलो धृतराष्ट्र कोण छे, तमो गुण मोह छे, मोह आंधळो होय होय के ना होय, मोह ने आंख ना होय, मोह ना लग्न माया साथे थया छे, एटले जे आंधळी छे छती आंखे आंधळी छे, माया छे ने एने आंख होय, आंख होवा छता पण न जाणता होय ने कूवामां पड़ो तो ये तो बराबर छे, पण ज्यारे माया चढ़ी होय ने त्यारे तमे जाणी करीने कूवामां पड़ो, તમે જાણતા હો કે આ કુવો છે આ ખાડો, પણ પેલી માયા તમને ખેંચીને લઈ જતી હોય, એટલે મોહ અને માયા આ બંનેના સગપણથી જે સેંકડો દુર્વૃત્તિઓ જાગી એનું નામ દુર્યોધન કામ ક્રોધ લોભ વગેરે 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 વગેરે, સેંકડો જે દુર્વૃત્તિઓ જાગી એનું નામ છે કૌરવ। એ કૌરવ અને આ પાંડવો આ બંનેનું યુદ્ધ છે। હવે પેલા મત્સ્યવેદમાં આવો, એટલે જે મત્સ્યવેદ છે એ મત્સ્યવેદની જે શરત છે એ સમજવા જેવી છે, એ સમજવા જેવી છે। હોજ છે, હોજમાં પેલો દંડ ઉભો કર્યો છે, અને એ દંડના ઉપર ચક્ર છે, ત્રાજવા છે, અને ત્રાજવા ઉપર ચક્ર છે, અને ચક્રના ઉપર માછલું ફેરે છે। માછલું કેમ ફરે છે, બીજું કેમ કઈ ના મૂક્યું, માછલું કેમ ફરે છે તમને ખબર છે, જ્યારે દ્રોણાચાર્ય પાંડવો અને કૌરવોને ભણાવતા ત્યારે એક વાર પરીક્ષા લીધેલી, પરીક્ષા લીધેલી, દરેકને ધનુષ બાણ આપે અને દૂર એક ઝાડની બખોલમાં એક પક્ષી મૂકેલું, બનાવટી પક્ષી, દુર્યોધનને ઊભો કર્યો, દુર્યોધનને બોલ શું દેખાય છે, કે મને પક્ષી દેખાય છે, ઝાડ દેખાય છે, આજુબાજુનું બધું દેખાય છે અને તમે દેખાવ છો। એટલે દ્રોણે કહ્યું મૂકી દે, મૂકી દે, પછી બીજાને ત્રીજાને ચોથાને ઘણા લોકોને ઉભા કર્યા। કર્ણે કહ્યું મને પક્ષી દેખાય છે, ઝાડ નથી દેખાતું, તમે નથી દેખાતા, ખાલી પક્ષી જ દેખાય છે। દ્રોણે કહ્યું ઠીક છે ચાલ મૂકી દે તું એ। પછી અર્જુનની વારી આવી, અને અર્જુને જ્યારે બરાબર નિશાન લીધું ત્યારે એણે કહ્યું કે મને ઝાડ નથી દેખાતું, તમે નથી દેખાતા, આજુબાજુનું કશું નથી દેખાતું, પક્ષી જ દેખાય છે। અને પછી કહે છે નહીં નહીં હવે તો ખાલી પક્ષીની આંખ જ દેખાય છે, પક્ષીની આંખ સિવાય બીજું કંઈ દેખાતું નથી। અને દ્રોણે કહ્યું સાબાશ બેટા લગાવ, તીર માર્યું ને આંખ વીંધી નાખી, કોઈને જુઓ હોય તો ઉપાડવો હોય તો ઉપાડી શકો છો। તો આ વાત તો તમે જાણતા હશો, પણ મારું તમને એમ કહેવું છે કે તમે કોઈ વાર એના ઉપર વિચાર તો કરો, જો કોઈ વાર બંદૂકથી નિશાન લીધું હોય તો, ધનુષ બાણથી નિશાન લીધું હોય તો, ના મહારાજ અમે તો શસ્ત્રોથી એલર્જી છે અમને, પેલા અર્જુને જે શસ્ત્રનો ત્યાગ કર્યો ને એને તો પાછું ગ્રહણ કર્યું હતું, પણ અમે તો ત્યાગ કર્યો એ કર્યો, જો ધનુષ બાણથી નિશાન લેવું હોય કે બંદૂકથી નિશાન લેવું હોય તો ખરી પદ્ધતિ શું છે કે જેનું નિશાન લેવું હોય એ તમને ના દેખાય, બાકીનું બધું દેખાય નહીં। બંદૂકની આગળ એક માખી હોય, બંદૂકના પેલો ઘોડાના આગળ એક બીજું વસ્તુ હોય, અથવા ના હોય તો પણ, એને ત્રણેયને જ્યારે સીધી લીટીમાં કરો તો જેનું નિશાન લેવું હોય એની આડે પેલી માખી આવે આટલી, અને એટલે પેલી વસ્તુ ના દેખાય બાકી બધું દેખાય, ત્યારે ત્રણેય સીધું થાય ત્યારે, ત્યારે આ મહાભારતમાં તો ઊંધું બતાવ્યું છે, અને લોકો વાંચી ગયા કે અર્જુને પક્ષીની આંખ વીંધી નાખી, કારણ કે આંખ જ દેખાતી હતી, આંખ સિવાય કશું દેખા નહીં નહીં, તમે અર્થ ના સમજી શક્યા, એનો અર્થ ના સમજી શક્યા। ઉપનિષદોમાં આવો તો એ તમને અર્થ સમજાવે, ઉપનિષદોમાં આવો, ઉપનિષદ કહે છે એકે એક જીવાત્મા અર્જુન છે,
એકે પ્રણવો ધનુ શરો યાત્મા બ્રહ્મ તલક્ષ મુચ્યતે અપ્રમત્તેન વેધવ્યમ સર્વતન્મયો હિ સહ. જો ભાઈ, જે આ પ્રણવ જે ઓમકાર છે એ ધનુષ છે. પ્રણવો ધનુ શરો યાત્મા, તારું મન એ બાણ છે. શરો યા બ્રહ્મ તલક્ષ મુચ્યતે, અને પેલું પરબ્રહ્મ છે એ તારું લક્ષ છે. આ લક્ષ છે. અહીંયા પણ શું છે, અહીંયા પણ પેલા હોજની અંદર જે મેરુદંડ ઉભો કર્યો છે એ આ મેરુદંડ છે. કરોડરજ્જુ, કરોડરજ્જુ જ્યાં પૂરી થાય, જે જગ્યાએ કરોડરજ્જુ પૂરી થાય એના નીચેનો જે ભાગ છે એને મૂલાધાર કહેવાય છે. યોગમાં આધાર મૂકેલા છે એને મૂળાધાર છે. આખા શરીરનો એ મૂળ આધાર છે એટલે એનું નામ મૂળાધાર રાખ્યું છે. પછી મૂળ બંધ, નાળ બંધ, યોગ કરતી વખતે, પ્રાણાયામ કરતી વખતે આ બધા બંધ કરવા પડે. અને એ બંધ કરો તો ન્યોલી બંધ વગેરે વગેરે, તો એ પ્રાણાયામની જે અસર થવી જોઈએ થાય. એટલે મૂલાધાર એ હોજ છે. એને જળ આપ્યું, જળ તત્વ મૂકેલું છે. જળ તત્વમાં પેલો મેરુદંડ ઉભો છે, એમાં પેલો યોગી અર્જુન રૂપી યોગી છે એ જળ ઉપર એના ઉપર ચડે છે. પછી ચડતા 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 આ બે જે દ્રષ્ટિઓ છે એને ત્રાજવા કયા છે. એક ભજન તમે ઘણીવાર ગાતા મેં તમને સાંભળ્યું છે, આનંદ ઘડી આનંદ ઘડી આનંદ ઘડી આજે મળ્યા હરી, સુરતે ને નુરતે મેં તો નિરખ્યા હરી. આખું ભજન છે કબીર સાહેબનું, બહુ સરસ છે. એક એકનો અર્થ કરવા જેવો છે. એ કહે છે કે મેં આમ ઉપર ચડ્યો અને પછી સુરત અને નુરત, આ સુરત અને આ નુરત આ ત્રાજવા છે. તો સુરતે ને નુરતે મેં તો નિરખ્યા હરી, આનંદ ઘડી આનંદ ઘડી મારો સાહેબો સોહાગી આનંદ ઘડી. આ બે ત્રાજવા છે એને બેલેન્સ કહે છે. યોગી જ્યારે ધ્યાન કરવાનું હોય ત્યારે બે આંખોને સીધી રાખવાની, વાંકી ચૂકી ના રાખે. પછી એના ઉપર જે ચક્ર છે આજ્ઞા ચક્ર છે, એ આજ્ઞા ચક્ર રૂપી જે કાણું છે એમાંથી વિધી નાખવાનું. અને એમાંથી વિંધાયા પછી ઉપર જે પેલું માછલું ફરી રહ્યું છે, વિચાર કર્યો માછલાનું, માછલાને કેમ મૂક્યું, બીજી કોઈ વસ્તુ કેમ ના મૂકી. કામદેવનું વાહન મકર છે, માછલું છે કામદેવનું. એટલે નહીં, એની ધજામાં, એટલે મકર ધ્વજ, એનું નામ શું છે, મકર ધ્વજ. દવાઓ બને જાત જાતની, જેને ખબર હોય એને ખબર હોય, મકર ધ્વજ શા માટે ખાય લોકો, કયા કારણ માટે. મકર ધ્વજ, એ મકર એ માછલાનું પ્રતીક, કામનું પ્રતીક છે. અને કામને જે વીંધે, એ માછલાને જે વીંધે, એ પેલી દ્રૌપદીને વરે. દ્રૌપદી એ વિરતી છે. કામને જે વીંધે આટલે સુધી આવીને એનો જે મત્સ્યવેધ કરે એ વિરતી રૂપ, રતિ નહીં વિરતી, વિરતી રૂપી જે દ્રૌપદી છે એ દ્રૌપદીને એ જ પરણે. પણ એ વિરતી છે એ પાંચ જગ્યાએ રહે છે, મુખ્યતઃ અર્જુન પાસે રહે છે. જોજો એને મહાભારત જોજો, વધારે પડતી અર્જુન પાસે રહે. એ વિરતી સત્યની પાસે રહે છે, એ પરાક્રમ શૌર્યની પાસે રહે છે, એ જ્ઞાન અને વૈરાગ્યની પાસે રહે છે. પણ વધારે ટાઈમે વિવેક પાસે રહે છે, વધારે ટાઈમે વિવેક પાસે રહે છે. આ રહસ્યોને બતાવવા માટે આ મહાભારત મૂકેલું છે. હવે તમે સમજ્યા હશો કે મહાભારત એક તરફ પેલું મહાભારત છે, બીજી તરફ આ આધ્યાત્મિક મહાભારત. ગીતામાં એવા કેટલાય તત્વો મૂકેલા છે, પાર વિનાના ગીતામાં પણ તત્વો એવા મૂકેલા છે. એક જગ્યાએ લખ્યું, સેનયો રુભયોર મધ્યે રથમ સ્થાપયમે ચ્યુત, બે સેનાની વચ્ચે મારો રથ ઉભો રાખ. કેમ ભાઈ, મારે જોવા છે આ કૌરવોમાં કોણ કોણ લડવા આવ્યા છે, કે તમે જ્યાં ઊભા છો ત્યાંથી સારી રીતે દેખાય છે. વિચાર કરો, હું અને તમે સામ સામે છીએ, હું તમને સારી રીતે જોઈ શકું છું, તમે મને સારી રીતે જોઈ શકો છો, પણ હું અહીંની જગ્યાએ આમ ખસીને આમ વચ્ચે આવીને ઊભો રહું તો મારે મોઢું ફેરવીને તમને જોવા પડશે નહીં. તો અર્જુન સામેના પક્ષમાં હતો ત્યાંથી તો કૌરવો બરાબર દેખાતા જ હતા, તો કે બેના વચ્ચે ઊભા રાખ. કેમ, શા માટે? અરે શાસ્ત્રમાં તો એટલા રહસ્યો છે, એટલા રહસ્યો છે, તમે જેટલા ઉનાળામાં ઉતરો એટલા એમાંથી રહસ્યો બહાર નીકળી શકે. એટલે સજ્જનો, માતાઓ, બહેનો,
છેલ્લા 11 દિવસથી આપણે કૃષ્ણ ચરિત્ર ઉપર જે ચર્ચા કરી રહ્યા છીએ એ કૃષ્ણના ચરિત્રનો કોઈ અંત નથી, કોઈ પાર નથી. મારા જેવો પામર માણસ શું એના વખાણ કરી શકે? પણ એને વ્યવહારિક સંદર્ભમાં જોવા હોય તો એ સંદર્ભમાં અને આધ્યાત્મિક સંદર્ભમાં જોવા હોય તો એ સંદર્ભમાં, બંને સંદર્ભમાં કૃષ્ણ એક પૂર્ણ પરમાત્મા છે. અને 11 દિવસથી આપણે એની કંઈક, એને જેવી શક્તિ આપી એવી રીતે આપણે કંઈક ચર્ચા કરી. તમને ખબર હશે આ અમેરિકા આવવાનો જે પ્રસંગ થયો એમાં એમરિલો છે એનું જ મહત્વનું સ્થાન છે. એ મારી કેસેટો મગનભાઈની પાસે જાંબિયાવાળી, એ કેસેટો એકબીજાને સાંભળતા સાંભળતા અરુણભાઈ પાસે આવી. અરુણભાઈએ એ કેસેટો સાંભળી અને એમના મનમાં એવી ઈચ્છા થઈ કે આ મહારાજને મારે અહીં બોલાવવા. અને પછી તો એ પ્રવૃત્તિ ઈચ્છા એવી ચાલતી રહી. દેશમાં આવ્યા, મને મળવા આવ્યા અને મને કહ્યું કે અમારી ઈચ્છા છે તમને બોલાવવાની. હું તમને સાચે સાચી વાત કહું છું, ઘણીવાર આવા ઘણા લોકોએ મને કહેલું, મારો એક સ્વભાવ છે, હું કહું ઘરી ઈચ્છા, જેવી ભગવાનની મરજી, આ ઈશ્વરની ઈચ્છા હશે તો આવીશ, એવું કહેલું કેટલાય વર્ષોથી. અને એમને અહીં આવી અને એમરિલો ઇન્ડિયન એસોસિએશન એને જે વાત કરી, ચર્ચા કરી, એ લોકો સંમત થયા. ઘણા ભાઈઓને પણ એમાં સંમતિ થઈ, બધાની સંમતિ થઈ અને મને સ્પોન્સર મોકલ્યું અને હું અહીં આવી શક્યો. પહેલાં થોડો ટાઈમ ન્યૂયોર્કમાં રહ્યો, પછી અહીંયા આવ્યો. અહીંયા છેલ્લા 16 તારીખથી આવ્યો છું અને આજે 29 તારીખ છે. 13-14 દિવસ લગભગ થઈ રહ્યા છે અને અહીંયા બેસી બહુ શાંતિથી, બહુ આનંદથી મેં તમને કંઈક 2 શબ્દો સંભળાવ્યા. મને પોતાને પણ આનંદ આવ્યો. તમે ભલે થોડા માણસો હો પણ જે માણસો આવ્યા એમણે ખૂબ પ્રેમથી, ભાવથી મારી બધી વાતો સાંભળી એટલે મને આનંદ થયો. અને આ બધું સંભળાવવામાં ઘણીવાર હું મારો વિવેક ચૂકી ગયો હોઉં, ઘણીવાર મારી અજ્ઞાનતા, મારી અલ્પતાના કારણે પણ બરાબર પ્રસ્તુતિ ન થઈ શક્યું હોય અને કદાચ કોઈને દુઃખ લાગે એવું પણ થયું હોય. એક વાત તો જરૂર સમજજો કે આ 11 દિવસ તમે સાંભળ્યો એમાં તમને ઘટતી તો વાતો આવી જશે. એકે એકને ઘટતી વાતો ન આવે એવું તો બને જ નહીં. હું તમને કોઈને ઓળખતો નથી, હું કદી કોઈને પૂછતોય નથી કે તમે કોણ છો કે શું છો કે શું છો કે હા કે ના, મારો કોઈ બીજો કોઈ ઉદ્દેશ પણ નથી. પણ છતાંય તમને એમ લાગતું હશે કે મહારાજે તો આ વાત મને જ કહી છે. દેશમાં એક જગ્યાએ હું કથા કરું, 10-12 દિવસ થઈ ગયેલા, ગામડા ઉત્તર ગુજરાતનો ગામો ફેડવા પટેલો, પછી મહાદેવના મેળા ઉપર ઉતરેલો તો મારા પાછળ પાછળ એક ડોહા આવ્યા, હાથમાં દંડો લઈ, જેડીઓ લઈને આવ્યા, પાઘડી બાંધેલી. મેં કહું આવો કેમ બેસો, કેમ આવ્યા છો? એમ નહીં, એમ કે હું તમને કહેવા આવ્યો છું કે જ્યારથી આવ્યા છો ત્યારથી રોજ મારું ને મારું ગાયા કરો છો. આ બીજો પેલો જોઈતો બેઠો છે, આ પેલો બીજો શંકર બેઠો છે, એમનું કંઈક કહેતા હોય તો મારું ને મારું, બીજું તમને કોઈ હાથમાં જ નથી આવતો. મેં કહ્યું હું તો તમને ઓળખતો, અરે નથી ઓળખતા, બધું ઓળખીએ છીએ, મારા સિવાય તો બીજી વાત જ નથી કરતા. એટલે આ પ્રવચનોમાં તમને બંધ બેસતું, તમને ઘટતું, કંઈક ને કંઈક તો આવ્યું હશે, આવતું જાય ને. સારું આવે તો તમને ખબર પડે, આ તો દર્પણ છે, આપણી સુરૂપતાને ને આપણી કુરૂપતાને બતાવનારું આ દર્પણ. અને છતાંય તમને કંઈ દુઃખ થયું હોય, ક્લેશ થયો હોય, આઘાત લાગ્યો હોય તો હું પરમેશ્વરની પાસે ક્ષમા માગું છું, મારી ત્રુટીઓની, મારી ગલતીઓની, અશુદ્ધિઓની. અને જે કંઈ તમને સારું લાગ્યું હોય, જે કંઈ તમને કંઈક વિશેષ પ્રકારની મહિમાયુક્ત લાગ્યું હોય એ તો મારા ગુરુજીના આશીર્વાદનું પરિણામ છે, પરમેશ્વરની કૃપાનું પરિણામ છે, સંતોની કૃપાનું પરિણામ છે, એમાં મારું કશું નથી. ખરેખર તમારે જો ધન્યવાદ આપવા હોય તો અરુણભાઈને આપજો, એમના જ પ્રયત્નથી આ બધું ગોઠવાયું છે અને એમના ત્યાં જ હું ઉતરેલો છું. બંને પતિ પત્ની બંને છેલ્લા 14 દિવસથી એટલી સેવા કરે છે, એટલી વ્યવસ્થા કરે છે મારા માટે, જ્યારે જુઓ ત્યારે હાજર ને હાજર, કોઈ ચીજની ઉણપ ન રહેવા દે, કોઈ ચીજની તકલીફ ન પડે. બીજા ભાઈઓ પણ મારા માટે ખૂબ જ ધ્યાન આપે છે, મગનભાઈ છે, બીજા ભાઈઓ પણ, એ બધા ભાઈઓને પણ હું ધન્યવાદ આપું છું. અને બીજા ભાઈઓ જેમણે અહીંયા શાંતિથી સાંભળ્યો, જેમણે બીજી રીતે પણ કોઈને કોઈ રીતે પણ મને પ્રસરાય આપ્યો, એ સૌનો આભાર, સૌને ધન્યવાદ આપું છું. અને પરમેશ્વરને એવી પ્રાર્થના કરું, તમે દેશથી અહીં 14,000 માઇલ દૂર આ એમરિલોમાં રહો છો, કોઈ કંઈ ધંધો કરે, કોઈ જોબ કરે, કોઈ કંઈ કરે,
હળીમળીને રહેજો, સંપીને રહેજો. આપણું જે ખાસ અપલક્ષણ છે, પાર્કીમાં આવીને કાન વિધી જાય, પણ ઘરના માણસો આગળ બધા દેડકાની પાનસેરી જેવા થઈ જાય. દેડકા જોખ્યા છે કોજાડો? જોખી જોજો, જોખું આવે તો જોખી જોજો. આ બાજુ પાનસેરી મૂકજો અને આ બાજુ દેડકા મૂકજો. બે પાંચ મૂકીને બીજા બે લેવા જશો એટલે આખું દિન નાસી જવાના પાછા. ફરી પાછા એમને મૂકીને બીજા લેવા જશો એટલે માર છલંગને નાસી જવાના. આપણે વર્ષો સુધી દેડકા જેવા રહ્યા, જુદા રહ્યા, એકબીજાના પગ કાપતા રહ્યા અને ગુલામ થયા અને ભૂંડી દશા ભોગવતા રહ્યા. પરદેશમાંથી આ લોકો પાસેથી આટલું તો આપણે શીખવાનું છે કે સૌ હળીમળીને સંપીને રહો, એક થઈને રહો અને તમારો અભ્યુદય કરો. આ દેશમાં રહેવાય ત્યાં સુધી રહો, આ દેશના થઈને રહો, આ દેશને પણ તમારો દેશ સમજો. નેશનાલિટી લીધી હોય તો તમે એવો ભાવ ન કરો કે તમે રહેતા હોય આ દેશમાં અને આ દેશના વિરોધી થઈને વિરોધી ગણ ગાયા કરો, આ દેશની નિંદા કર્યા કરો, એવી એવી રીતે ના જીવજો. તમે જ્યારે અહીંના નેશનાલિટી લઈને રહેતા હો તો તમારો આ દેશ ભારત પ્રત્યે સાંસ્કૃતિક પ્રેમ રાખો, ધાર્મિક પ્રેમ રાખો, રાષ્ટ્રીય પ્રેમ અહીંના માટે રાખો અને આ રીતે તમે અહીંયા તમારું જીવન ઉજ્જવળ બનાવો, નિર્મળ બનાવો અને તમારા જીવનનો વિકાસ કરો. પહેલી તારીખે એટલે બે દિવસ પછી, પહેલી તારીખે મગનભાઈ, ઠાકોરભાઈ, નારાયણભાઈ વગેરે જે ભાઈઓ છે એમના તરફથી આખા સમાજને, સમાજ એટલે ગુજરાતી સમાજ, બંગાળી, હિન્દુસ્તાનનો કોઈ પણ સમાજ, કોઈ પણ હિન્દુસ્તાની હોય, એ સૌને મહાપ્રસાદ લેવાનું આમંત્રણ છે. મને કહ્યું છે કે મારા તરફથી આપજો, મને બોલતા નથી ફાવતું. તો હું તમને કહું છું કે એ જમણવાર નથી પણ મહાપ્રસાદ છે. તમે જે આ સપ્તાહ સાંભળી, તમે જે આ જે કથા સાંભળી, એ કથાની ઉજવણી છે અને એ ઉજવણી નિમિત્તે પહેલી તારીખના દિવસે તમે બધા જે આવ્યા હોય એ, ના આવ્યા હોય એ, કોઈ દિવસે એ દિવસે ઘરમાં કોઈ રસોડું નહીં કરવાનું, તે દિવસે રસોડું બંધ. અને જે જાણી કરીને ઈચ્છાપૂર્વક કે નહીં મારે નથી આવવું, એ અહંકાર કહેવાય. મહાપ્રસાદનો ત્યાગ ના કરશો. સત્યનારાયણની કથાના પ્રસાદનો ત્યાગ કર્યો તો એ ત્યાગ કરવાના પરિણામે એનું શું થયું તો એ તમે બધા જાણતા હશો. તો આ પણ મહાપ્રસાદ છે. પોતાનું સમજીને રસોઈ બનાવવામાં, પીરસવામાં અને પતરાણા ઉપાડવામાં, સેવા કરવામાં સૌએ ભાગ લેવાનો છે, સૌએ. અને પછી મનમાં એવું રાખવાનું કે ફરી કોઈ વાર હોય ત્યારે આપણે પણ લાભ લઈશું. આ વખતે આ ભાઈઓએ લાભ લીધો, બીજી વખતે આપણે લાભ લઈશું. ગુજરાતી હોય અને પટેલ હોય એને જમાડ્યા વિના શાંતિ મળતી હશે? એને તો જમવા જમાડવામાં આનંદ આવે. તો તમે જરૂર આવજો બધા. અને ફરીથી મારી કંઈ ભૂલચૂક થઈ હોય તો પરમેશ્વર મને ક્ષમા કરે. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ દામોદરમ વાસુદેવમ હરિમ શ્રીધરમ માધવમ ગોપિકાવલ્લભમ જાનકી નાયકમ શ્રીરામચંદ્રમ ભજે. જયંતિભાઈ કંઈ બે શબ્દો કહેવાના છે, બીજા કોઈને પણ બે શબ્દો કંઈ કહેવા હોય કે, એને પછી આરતી થશે. દુઃખ એ વાતનું છે કે જાણે એવું થાય ત્યારે આ પ્રવચનો જરૂર ચાલ્યા જ કરો, તો શું પણ એ સંભવ નથી અને શક્ય પણ નથી. આનંદ એ વાતનો છે કે એમણે જે કંઈ થોડું ઘણું આપણને કહ્યું એટલું જો આપણે સમજીએ, પચાવીએ અને વર્તનમાં મૂકીએ તો એ ઘણું છે. અને મને પૂરો વિશ્વાસ છે કે જો આપણે એટલું કરી શકીએ તો પરમ કૃપાળુ પરમાત્મા ફરી પાછા સ્વામીજીને આપણી પાસે લાવીને આપણને આગળ વધારે સમજાવવા માટે જરૂર મને. શ્રી કૃષ્ણ ચરિત્ર ના મહારાસનું, પ્રેમરસનું વર્ણન શ્રી સ્વામીજીના મોઢે જ્યારે આપણે બધા સાંભળતા હતા ત્યારે હું એમના મોઢા ઉપર જે પ્રેમનો આવિર્ભાવ થતો હતો તે જોઈને મને ખૂબ આનંદ થતો હતો. એવું દ્રશ્યને ખરે પહેલાં કદી જોયું નથી. હું આશા રાખું છું કે તમને પણ એવો કોઈ અનુભવ થયો હોય શ્રી કૃષ્ણ ચરિત્રના, શ્રી કૃષ્ણ ચરિત્રની લેવામાંથી આપણે ઈશ્વરીય પ્રેમ
અને અનુપ ઈશ્વરીય પ્રેમનો અનુભવ કરીને અને શ્રી પુત્રના પ્રવચનોમાંથી ચિત્ત નિરોધની થોડી સમજણ આપણે બધા લઈએ અને અનુભવીએ તો આ પ્રવચન એમના ઘણા સફળતા ગણાશે. ભૌતિકવાદ અને આધ્યાત્મિકતાવાદનો સમન્વય એ જ જીવનની શાંતિ એમણે વારંવાર જુદા જુદા દાખલાઓ આપીને ઘણી સચોટ રીતે આપણને સમજાવ્યું. ધર્મ ને પોથીનો નહીં રહેવા દેતા એમણે વ્યવહારિક રીતે આપણને બતાવ્યું. પોતે એ ધર્મને જે રીતે આપણને સમજાવે છે એ રીતે એ પોતે જીવી રહ્યા છે અને એમનો જીવનનો સાદ્રશ્ય દાખલો આપણે સામે છે. મને પોતાને એવું લાગે છે કે શ્રી સ્વામીજીને અહીં આવવાના હેતુમાં પરમ કૃપાળુ પરમાત્માની અત્યંત કૃપા આપણા બધા પર થઈ છે. હું પોતે તેનો અનુભવ કરું છું. આશા રાખું કે આપ સૌ પણ કરતા હશો. આપ સૌના વતી હું ઇન્ડિયન એસોસિએશન ઓફ એમ્બ્રોયનો આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે આભાર માનું છું. શ્રી અરુણભાઈનો પણ આભાર માનું છું. આપ સૌને અહીં આવીને લાભ લીધો તે માટે આપ સૌનો પણ આભાર માનું છું. પૂજ્ય શ્રી સ્વામીજીના ચરણ કમળમાં વંદન કરી પ્રભુને એવી પ્રાર્થના કરું છું કે ફરી પાછી હવે આપણને એક તક મળે. અંતે આ આખો એ કાર્યક્રમ ઈશ્વર કૃપાથી થયો છે અને આપણે સૌ ઈશ્વરના ચરણને અહીં અર્પણ કરી દીધું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. હરિ ઓમ. શાંતિ. પરમ પૂજ્ય શ્રી સ્વામી સચિદાનંદજી, પૂજ્ય વડીલો, ભાઈઓ, બહેનો તથા વાલા બાળકો, મુરબીભાઈ શ્રી જયંતિભાઈએ ઘણું કીધું છે એટલે મારે ખાસ કહેવાનું રહેતું નથી, પરંતુ ખરેખર આપણા ઉપર ભગવાનની એટલી કૃપા થઈ છે અને તેથી પૂજ્ય સ્વામીશ્રી આપણે ત્યાં પધાર્યા છે તે આનંદી વાત છે. એમના કાર્યક્રમો ખૂબ યોજાયેલા હોય છે. એમનો કિંમતી સમય કાઢીને જે આપણે આંગે આજે પધારી 11 દિવસનો જે લાભ આપ્યો છે તે ખૂબ આનંદની વાત છે. આપણા સૌને માટે અહોભાગ્ય જણાય કે આવા સંત પુરુષો આપણે આગળ વધારી આપણા મનમાંથી જે મેળ કચરો કાઢે છે અને એની અંદરથી આપણને ખૂબ જાણવાનું મળે છે. આજ સુધીમાં આપણે મહાભારત, ગીતા, રામાયણ ઘણા સાંભળ્યા વાંચ્યા, પણ જે એમણે આધ્યાત્મિક અને વ્યવહારિક રીતે જે સમજાવ્યા એ આપણા રોજિંદા જીવનને ખૂબ ઉપયોગી છે. અને જેમ સ્વામીજીએ કહ્યું કે આ પ્રસંગ આપણને બધાને એવું લાગતું હોય કે સ્વામીજી જે કંઈ બોલે છે એ મને લાગે છે, પેલાને લાગે છે, અને ખરેખર દરેકને એવું થતું હશે કે આપણા જીવનની અંદર પણ આવી કંઈ લાગણીઓ થતી હોય છે. એની અંદરથી આપણે બધાએ ખૂબ દરિયા જેવું દીવ રાખીને જેમ સ્વામીજીએ કહ્યું તે રીતે આપણું પોતાનો સંસાર, પોતાનું જીવન તથા બીજાનું પણ જીવન એ રીતનું બનાવીએ અને બધા ખૂબ સુખથી આનંદથી રહીએ એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. અને એ પ્રમાણે જો રહીશું તો સ્વામીજીને પણ એવું થશે કે મારા આવ્યાથી અહીંયા આટલો ફેર પડ્યો છે અને આપણું જીવન પણ ધન્ય ગણાશે. વધુમાં આપણને ખરેખર 11 દિવસ બહુ ઓછા લાગ્યા છે અને એમને છોડતા ખૂબ દુઃખ થાય છે. 11 દિવસ સુધી એવું લાગ્યું હતું કે આપણે આંગણે જાણે કૃષ્ણ ભગવાન જ પધાર્યા છે અને આપણે ગોપી અને ગુવારો બધા બેસીને કે ખૂબ રમઝટ કરતા હતા, એટલો આનંદ થયો છે આપણા દિલની અંદર. આજે એવો સંસારના માર્ગેથી લોકોને આ માર્ગે વાવવા માટે અને જીવન ધન્ય બનાવવા માટે એવો બીજા જગ્યાએ જાય એ પણ આપણે ઈચ્છીએ છીએ અને આપણા જેવા બીજા માણસોને પણ લાભ મળે એ
ઈચ્છનીય છે. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે તેઓને દીર્ઘાયુ જીવન લાભે અને તંદુરસ્તી રહે અને અવને આવો હંમેશા આપણને લાભ આપતા રહે. ફરી પાછા આવતા વખતે તેઓ પધારે એવી હું આશા રાખું છું અને ત્યારે ઘણા લાંબા સમય માટે અહીંયા આવે અને આપણને બધાને આવો લાભ આપે એવી હું એમને વિનંતી કરું છું. તેઓ શનિવારે પાછા અહીંયા આવવાના છે અને મહાપ્રસાદ લઈને રવિવારે જવાના છે, તો આપણે એમને સારી રીતે વિદાય કરીશું એવી આશા રાખીએ છીએ અને ઈચ્છીએ છીએ કે પરમાત્મા એમને ખૂબ તંદુરસ્ત અને દીર્ઘાયુ જીવન લાભે અને આવું ને આવું આપણને જ્ઞાન આપતા રહે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. મારા કથા આપને તો હિન્દુ સંસ્કૃતિનો હિન્દુ ધર્મનો વધારે અભ્યાસ લઈને આવે છે. બહુ ટૂંકી દ્રષ્ટિ જોઉં તો હું તો હિન્દુસ્તાનની ભૂમિ પર જન્મ્યો નથી, મારી માતૃભૂમિ યુગાંડા હતી. મેં યુગાંડામાં રહીને હિન્દુસ્તાનના નેતાઓ સાથે વાત વારે પસંદ પડતો અને આજે ઘણા વર્ષો પછી એ અનુભવની આજે જાગૃતિ થાય છે. અમારું નસીબ સારું નહીં, સ્વામીજી જ્યારથી આવ્યા છે ત્યારથી અમને 3 દિવસનો લાભ થયો છે. બાકીના દિવસો અમે કોઈ પણ કારણસર આવી ન શક્યા એનો અમને પૂરો દમ થાય છે. એ યુગાંડાના જે અનુભવની વાત કરવા માંગતો હતો તે આ છે. એ સદોબા પાટીલ તે વખતે એક રાજકીય પુરુષ ભણાતા હતા ત્યારે યુગાંડા આવ્યા અને આપા સાહેબ પંત તે પહેલા નૈરોબી ખાતે હિન્દુસ્તાનના પ્રતિનિધિ તરીકે રહેતા હતા. એક એક ગામ જઈ અને છાતી ઠોકી ઠોકીને બધા હિન્દી ભાઈઓને સમજાવતા હતા કે હિન્દુસ્તાન એક ખેતી પ્રધાન દેશ છે, આપણું જીવન ખેતીમાંથી ઊભું થયેલું છે, ધરતી આપણી માતા છે, જો ધરતીમાંથી આપણે રોજ દીધાર રાખીશું અને માતાને કંઈક આપીશું નહીં તો માતાને ગમે તેટલું બાળક પ્રત્યે પ્રેમ હોય તો પણ એક દિવસ ધરતી આપણને આપશે નહીં એનું મોડું આવી શકે છે. એ રસાતા આવી જશે કશું આપણને મળશે નહીં. એટલે આપા સાહેબ પણ સદોબા પાટીલ વારે વારે કહેતા કે તમે ઈસ્ટ આફ્રિકામાં રહો છો કે યુગાંડા ટાંઝાનિયા, તમારી માતૃભૂમિ આ દેશ છે, માતૃભૂમિ ભારત નથી, તો આ દેશને વફાદાર થઈને રહેજો. જો તમે વફાદાર નહીં રહો તો તમારે આ ધરતી કોઈ દેશ છોડવી પડશે. પરંતુ એ સજ્જનોના શબ્દો આપણે એક કારણે સાંભળી બીજા કારણે કાઢી નાખતા હતા. એટલે તે વખતે ત્યાંની સ્થાનિક જનતાને એમ જ લાગતું હતું કે ભારતીયો જે આવ્યા છે તે બહુ સ્વાર્થી છે, પોતાના સ્વાર્થ માટે લઈને છે. સાધારણ રીતે માણસને 2 પગ હોય છે, આ ભારતીયને 3 પગ હોય છે. એક પગ એ હિન્દુસ્તાનમાં રાખે છે, પોતાના દીકરાના દીકરીને લગ્ન કરાવવા જ્યાં જાય છે. બીજો પગ અહીંયા રાખે છે એટલે ઈસ્ટ આફ્રિકામાં, ત્યાંથી ધન કમાવે છે. અને ત્રીજો પગ ઇંગ્લેન્ડમાં રાખે છે કારણ કે ત્યાં પૈસા મૂકે છે. એ ભારતીય નથી વિશ્વાસ હિન્દુસ્તાનમાં, નથી ઈસ્ટ આફ્રિકામાં, પરંતુ ઇંગ્લેન્ડમાં છે પોતાના સ્વાર્થ ખાતર. એ એક માસ ત્રણે માસ એટલો દેશ થઈ ગયો, એક એનો દેશ તો થઈને રહ્યો નથી. આપણે ઘણું સામે પાછું સાંભળ્યું બધાને કાંઈ કાંઈ વસ્તુ તો યાદ ગમતી હશે અને મેં ઘણી વખતે ચર્ચા કરી એ છે. સ્વામીજીએ ઘણી વખતે આપણને કહ્યું કે આપણે આ દેશમાં છીએ, અમેરિકા એ માણસ આ દેશમાં આવ્યા આ ધરતીઓના જ ખાય છે,
એને પહેલી વફા કરે છે. એમ નથી કહેવા માંગતો જે સ્વામીજી પણ આપણને કહ્યું છે કે આપણી સાંસ્કૃતિક માતૃભૂમિ ભારત છે, પણ રાષ્ટ્રીય અથવા તો કોમર્શિયલી એ કોઈ પણ બીજી દ્રષ્ટિએ આપણી માતૃભૂમિ આ છે. સ્વામીજી આપણને એ પણ કહ્યું છે કે કોઈ પાસે જીત ના માગશો. હિન્દુસ્તાન જીત માગતું આવ્યું છે, આપણું ગૌરવ ટકતું નથી. દરેક જગ્યાએ આપણને નીચું જોવું પડે છે. ત્રીજું, આપણને કહ્યું છે કે આપણે જનતા જેવું નથી, પરંતુ આપણે જોઈએ છીએ કે વાર જવાર આપણે જનતા જેવા છીએ, સાથે રહી શકતા નથી. આપણી વસ્તી મૂકી છે, છતાં પણ એકબીજાની સાથે આપણે મોટા ભાગે સારી રીતે રહેતા નથી. એમને ઘણી વાર ધાર્મિક રીતે, આધ્યાત્મિક રીતે, વ્યવહારિક રીતે, સાયન્સથી એમને ઘણી પ્રશંસા કરી. નાનપણમાં મને એમ જ લાગતું હતું કે માફ કરજો મારા શબ્દ સ્વામીજી, પણ આ બાવા તો હિન્દુસ્તાન લંખન દોડવા જાય છે. પરંતુ ઘણી ઘણી વખત એને સાંભળી છે. જયારે મને જ્ઞાન થવા માંડ્યું તો જે સત્પુરુષો સ્વામી થયા છે એમનામાં સંસ્કૃતિ માટે અભિમાન છે, ભારત માટે અભિમાન છે. એમને નથી ઈચ્છા થતી કે આપણું ભારત ફરીથી ગુલામ બને. એમને આપણને ઘણું સમજાવ્યું છે. ભારતમાં એમનો અનુભવ આપણને કહ્યો કે ટ્રેનમાં જતા હતા અને ત્રણ અક્ષરો મળ્યા, એમને શું કર્યું અને શું કરવું હતું અને શું ન કર્યું. એટલે એ આપણને શીખવે જ છે કે આપણે 1981 અંદર જે રીતે રહેવાનું હોય, કે આપણું સમાન પણ રહે, આપણે સચ્ચાઈ રહે, આપણો ધર્મ રહે, અને છતાં પણ આપણે ઊંચું માથું રાખી અને આખી દુનિયામાં ફરી શકીએ. હું સ્વામીજીનો ફરીથી પુષ્કળ આભાર માનું છું. આપણે ઘણું શીખ્યું, પણ મને વધારે વધારે ગમ્યું કે આ ધરતીને, આ અમેરિકાને આપણી માતૃભૂમિ તરીકે રાખીએ અને આપણી સાંસ્કૃતિક માતૃભૂમિ ભારત.